નમસ્કાર તાલીમાર્થી મિત્રો આજના આપણા આ વર્ચ્યુઅલ ક્લાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો આજનું આપણું લેસન છે બેરિંગ મેટલ્સ એટલે કે કયા બેરિંગ મેટલ્સ કયા મેટલ્સ આપણે બેરિંગ બનાવવા માટે ઉપયોગ કરવામાં આવે છે બેરિંગ મેટલ બેરિંગ મેટલ માટે વિવિધ પ્રકારના મટીરિયલનો ઉપયોગ કરવામાં આવે છે આ મેટલ બેરિંગ પર લાગતા લોડ તથા કાર્ય કરતી વખતે થતાં તાપમાન અને લુબ્રિકેશન જેવા વિવિધ અવયવો પર આધાર રાખે છે બેરિંગ મેટલ બેરિંગ મેટલમાં બેબિટ મેટલ સૌથી સામાન્ય રીતે એક કોમ્પ્લેક્સ મેટલ સ્ટ્રક્ચર છે પાતળા સપાટી સ્તર તરીકે વપરાય છે પરંતુ તેના મૂળ ઉપયોગ ખાસ જગ્યાની બલ્ક બેરિંગ સામગ્રી તરીકે કરવામાં આવે છે બેરિંગ મટીરિયલ બેરિંગ ઉદ્યોગ વિવિધ બેરિંગ કમ્પોન વિવિધ બેરિંગ કમ્પોનેન્ટ ઉત્પાદન માટે વિવિધ મટીરિયલનો ઉપયોગ કરે છે બેરિંગ મટીરિયલ પરફોર્મન્સ અને જીવન વધારવા માટે તેમજ ઈચ્છનીય પ્રોપર્ટીઝને હાંસલ કરવા માટે જરૂરી પ્રક્રિયા કરવામાં આવે છે બિયરિંગના વિવિધ કમ્પોનેન્ટ્સ જેમ કે એના આઉટર રિંગ ઇનર રિંગ કેજ રોલિંગ એલિમેન્ટ એ બધા વિવિધ જે એના એલિમેન્ટ્સ છે તે વિવિધ એલિમેન્ટ્સ માટે વિવિધ પ્રકારના મટીરિયલ્સ કે મેટલ્સનો ઉપયોગ કરવામાં આવે છે બિયરિંગ મેટલના ગુણધર્મો એટલે કે જે બેરિંગ મેટલ આપણે સિલેક્ટ કરીએ તેની શું પ્રોપર્ટીઝ હોવી જોઈએ તે એમ છે કે તેમાં ગરમીનું વહન કરવાની શક્તિ વધુ હોવી જોઈએ એટલે કે હીટ રેઝિસ્ટન્સ ઇમ્પ્રુવડ એટલે કે વધારે સારું હોવું જોઈએ બેરિંગ મેટલ કાટ પ્રતિરોધક હોવું જોઈએ એટલે કે કાટ લાગવાને રોકી શકતું હોય એવું મટીરિયલ આપણે બેરિંગ માટે ઉપયોગ કરવું જોઈએ વાતાવરણ અને લુબ્રિકેટની અસર ન થતી હોવી જોઈએ કેમ કે જ્યારે આઉટસાઇડ એન્વાયરમેન્ટ કે વાતાવરણ અને લુબ્રિકેન્ટનો તેના પર અસર થશે તો તે મેટલ તે બેરિંગમાં ડેમેજ થવાના કે ફેલિયર થવાની શક્યતાઓ વધી જાય છે કોઈ પણ જુદા જુદા તાપમાને તેનો ઉપયોગ કરવાની ક્ષમતા હોવી જોઈએ એક પર્ટિક્યુલર બેરિંગમાં જે આપણે મટીરિયલ યુઝ કરીએ છીએ કે જે મેટલનો ઉપયોગથી બેરિંગ બનાવવામાં આવે છે તે મેટલ એ પ્રકારનું હોવી જોઈએ કે તે બેરિંગ આપણે ઘણા વિવિધ પ્રકારના કે ઘણા વિવિધ રેન્જના તાપમાન માટે આપણે એનો ઉપયોગ કરી શકીએ તો એમાં તો બેરિંગ મેટલ્સમાં મટીરિયલ્સમાં પહેલું મટીરિયલ છે તે ક્રોમ સ્ટીલ છે આ સ્ટીલના રસાયણિક રચનામાં હાઈ કાર્બન અને દોઢ ટકા ક્રોમિયમની સામગ્રી એટલે કે એના કમ્પોઝિશન્સ આ પ્રમાણે છે કે હાઈ કાર્બન અને ક્રોમિયમ જ્યારે કે ક્રોમિયમ દોઢ ટકામાં જ હોય છે તેમજ તેઓ હાઈ મજબૂતાઈ એટલે કે ઘણું વધુ પડતી સારી મજબૂતાઈ ક્રેકિંગ પ્રતિકાર અને હાર્ડ સપાટી જર્નલનો અંદરનો રોલિંગ સંપર્ક ફટીક ફટિક પ્રતિકાર છે આ મટીરિયલની મજબૂતાઈ સારી હોવાથી ક્રેકિંગને પ્રતિરોધ કરી શકે છે અને તેની સપાટી તેના જર્નલ એટલે કે અંદરની રોલિંગ સંપર્કમાં ફટિગ લોડ એટલે કે વારંવાર જ્યારે શિયર લોડ આપવામાં આવે ત્યારે જેના કારણે ફટીગ લોડ કે ફટિગ ફેલિયર થાય છે તેને પ્રતિરોધક કરી શકે છે આ મટીરિયલનો ઉપયોગ કરી બનેલા બેરિંગ કમ્પોનેન્ટ્સ સરફેસ હાર્ડનેસની રેન્જ રોકવેલ હાર્ડનેસ આરસી સ્કેલ પર સાહીઠથી ચોસઠ છે સ્ટેનલેસ સ્ટીલ બેરિંગ કમ્પોનન્ટ બનાવવા માટે વાપરવામાં આવેલ સ્ટેનલેસ સ્ટીલ મટીરીયલ નિકલના ઉમેરા સાથે હાઈક્રોમિયમ મટીરિયલ પણ હોય છે સ્ટેનલેસ સ્ટીલમાં જે કમ્પોઝિશન્સ એના આપેલા છે તે આ પ્રમાણે છે કે તેમાં નિકલ અને લગભગ અઢાર ટકા જેટલું ક્રોમિયમ હોય છે એટલે કે હાઈ ક્રોમિયમ તેમાં ઉપયોગ કરવામાં આવે છે આ મેટલ કે આ મટીરિયલ બે કમ્પોનન્ટ્સ એટલે કે વિવિધ કમ્પોનન્ટ્સ જે આપણે હજી સુધી ભણી ચૂક્યા એ કમ્પોનન્ટ્સ જેમ કે રિંગ્સ આઉટર રિંગ ઇનર રિંગ કેજ બોલ તે બનાવવા માટે આ મટીરિયલનો ઉપયોગ થાય છે સ્ટેનલેસ સ્ટીલ તે કાટ સપાટી પર વધુ પ્રતિકારક છે એટલે કે સ્ટેનલેસ સ્ટીલ પર કાટ લાગવાની શક્યતાઓ ઘણી ઓછી હોય છે ક્રોમિયમ એક પેસિવ ફિલ્મ બનાવવા માટે સપાટી પર ક્રોમિયમ ઓક્સાઇડનો એક સ્તર રચે છે જે ઓક્સિજન સાથે પ્રતિક્રિયા આપે છે અને તેને કાટથી રક્ષણ આપે છે ક્રોમિયમ ના કારણે જે મટિરિયલ સ્ટેનલેસ સ્ટીલ મટીરિયલ જ્યારે આપણે બેરિંગ માટે ઉપયોગ કરીએ છીએ ત્યારે તેના કમ્પોઝિશનમાં નિકલ અને ક્રોમિયમ હોવાના કારણે ક્રોમિયમના કારણે તે એની સપાટી પર એક થિન ફિલ્મ એટલે કે એક ફિલ્મનો બનાવે છે એટલે કે એક સ્તર બનાવી દે છે એના સરફેસ ઉપર જેના કારણે એ સ્તર ઓક્સાઇડનું એક સ્તર બની જાય છે જે આઉટસાઇડ એન્વાયરમેન્ટ કે બહારના એન્વાયરમેન્ટ સાથે પ્રતિક્રિયા કરે છે અને ત્યાં જ એ એને એન્વાયરમેન્ટના કન્ડિશન્સને અંદર બિયરિંગ્સને અફેક્ટ કરતા રોકી દે છે જેના કારણે ફેલિયર્સની ક્ષમ ફેલિયર્સ ઘણા ઓછા થાય છે વધુમાં બીજા ઘણા બધા વિવિધ સિરીઝના સ્ટેનલેસ સ્ટીલ બેરિંગ બનાવવા માટે વપરાય છે જે નીચે મુજબ છે માર્ટેનસેટિક સ્ટેનલેસ સ્ટીલ માર્ટેનસેટિક સ્ટેનલેસ સ્ટીલ આ વિવિધ પ્રકારના માર્ટેનસેટિક સ્ટેનલેસ સ્ટીલ અલગ અલગ ગ્રેડમાં અમેરિકન સ્ટાન્ડર્ડ્સ પ્રમાણે ઉપયોગ કરવામાં આવે છે મા જેમ કે માર્ટેનેટિક સ્ટેનલેસ સ્ટીલ છે એમ બીજું એક છે તે ઓસ્ટેનેટિક સ્ટેનલેસ સ્ટીલ છે અને એ સિવાય પણ લગભગ ત્રણસો જેટલા અલગ વિવિધ સિરીઝના અલગ અલગ ગ્રેડના સ્ટેનલેસ સ્ટીલ હોય છે જે બેરિંગ મેટલને કે બેરિંગ બનાવવા માટે તેનો ઉપયોગ થાય છે કાર્બન અલોય સ્ટીલ કાર્બન અલોય અટલોય અલોય એટલે કે એક મિશ્રિત ધાતુ મધ્યમ કાર્બન અલોય સ્ટીલ આ અલોય સ્ટીલમાં કાર્બનનો કન્ટેન્ટ એટલે કે કાર્બનની કાર્બનનો કન્ટેન્ટ એમાં મધ્યમ સુધી હોય છે એટલે બહુ વધારે પણ નહીં કે બહુ ઓછો પણ નથી હોતો એટલે મીડિયમ કાર્બન એમાં એનામાં એના કમ્પોઝિશન્સમાં હોય છે આ સ્ટીલના બનેલા બેરિંગ પ્રિસિઝન અથવા કમર્શિયલ ગ્રેડ બેરિંગ તરીકે ઓળખાય છે અને ઓછી કિંમતમાં મળે છે સેમી પ્રિસિઝન એટલે કે એની ચોકસાઈ મીડિયમ હોય છે એટલે કે બહુ વધારે પડતી કે હાઈ પ્રિસિઝન મટીરિયલ્સ માટે આપણે એનો ઉપયોગ કરી શકતા નથી કારણ કે એમાં કાર્બનનો કન્ટેન્ટ લો છે એટલા માટે એને સેમી પ્રિસિઝન કહેવામાં આવે છે અને આવા મટીરિયલ વધુ પડતી જગ્યાઓ પણ વધુ કાર્યો માટે ઉપયોગ કરવામાં આવે છે જેના કારણે એને કમર્શિયલ ગ્રેડ પણ કહેવામાં આવે છે આ મટીરિયલમાંથી બનવામાં આવેલ બેરિંગ્સ ઉચ્ચ લોડ અને ઊંચી ઝડપે કામ કરી શકે છે તેઓ કાટ પ્રતિકાર નથી કરી શકતા આ મટીરિયલમાંથી જે બેરિંગ્સ બનાવવામાં આવે છે ઇન્ડસ્ટ્રીમાં તેમાં હાઈ લોડ્સ અને વધારે પડતી સ્પીડ જ્યારે બેરિંગ કે મોશન જે બેરિંગ્સ જ્યારે મોશન ટ્રાન્સમિટ કરવા માટે કે સ્પીડ ટ્રા પાવર ટ્રાન્સમિશન માટે હાઈ સ્પીડ પર કામ કરવાનું હોય છે ત્યારે આ પ્રકારના મટીરિયલનો ઉપયોગ કરવામાં આવે છે પણ તેની કાટ પ્રતિકારક શક્તિ ઘણી ઓછી હોય છે હવે છે લો કાર્બન અલોય સ્ટીલ પહેલું હતું મધ્યમ કાર્બન એટલે કે તેમાં કાર્બનનો કન્ટેન્ટ મધ્યમ હતો હવે અહીંયા લો કાર્બન એટલે આની પહેલાં કરતાં પણ આનો કાર્બનનો કન્ટેન્ટ આમાં ઘણો ઓછો હોય છે લો કાર્બન સ્ટીલ બેરિંગ કેજ મેટલ શીલ્ડ અને મેટલ વોશર ઉત્પાદનમાં બનાવવામાં વપરાય છે એટલે કે બેરિંગ્સના કેજ તેના શિલ્સ એટલે કે તેને બહારથી જેને બંધ કરવામાં આવે છે એ શીલ્સને બનાવવા માટે કે તેના વોશર્સને બનાવવા માટે લો કાર્બન અલોય સ્ટીલનો ઉપયોગ થાય છે કે જ્યાં સીલ માટે રબર મોલ્ડ કરવામાં આવે છે આ મટીરિયલને તેલના એક કોટિંગ સાથે અથવા પ્લેટિંગ દ્વારા કાટ સુરક્ષિત કરવાની જરૂર હોતી હોય છે આ મટીરિયલમાં કાર્બનનો કન્ટેન્ટ લો હોવાથી તેમાં ડેમેજ કે ફેલિયરની ક્ષમતા વધારે હોય છે જેના કારણે એને શીલ કાર તો એનું પ્લેટિંગ કરવામાં આવે છે જેનાથી તેને સુરક્ષિત રાખી શકાય છે પ્લાસ્ટિક અને નોન મેટાલિક મટીરિયલ અત્યાર સુધી આપણે જે મટીરિયલ જોયા તે ફક્ત મેટાલિક મટીરિયલ્સ એટલે મેટલ્સ એટલે ધાતુના મટીરિયલ્સ હતા હવે આપણે નોન મેટાલિક એટલે કે જેમાં ધાતુ નથી હોતું એવા મટીરિયલ્સ જે બેરિંગ માટે બ બેરિંગ્સ બનાવવા માટે ઉપયોગ થાય છે તે જોઈશું નાયલોન પ્લાસ્ટિક મોલ્ડેડ એસેટલ મટીરિયલ બેરિંગ કેજ બનાવવા માટે વપરાય છે આ એક પ્રકારનો નોન મેટાલિક મટીરિયલ છે જે બેરિંગ્સ બનાવવા માટે બેરિંગ્સના કેજ બનાવવા માટે ઉપયોગ કરવામાં આવે છે બીજું છે તે ફિનોલ ફોર્મલ ડિહાઈડ એ પણ એક નોન મેટાલિક મટીરિયલ છે જેમાં આવેલ કેજ સામાન્ય રીતે સૌથી વધુમાં હાઈ સ્પીડ બોલ બેરિંગમાં મશીન ટૂલ સાધન સ્પિન્ડલ તરીકે વપરાય છે આ મટીરિયલને હાઈ સ્પીડ બોલ બેરિંગમાં અને મશીન ટૂલ્સના સ્પિન્ડલ તરીકે પણ વાપરવામાં આવે છે સિરામિક મટીરિયલ સૌથી સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતું સિરામિક મટીરિયલ સિલેક્શન સિલિકોન નાઇટ્રાઇડ છે આ મટીરિયલમાંથી બનવામાં આવેલ બોલ્સ આરસી સ્કેલ પર સેવન્ટી એઈટ સુધી હાર્ડ હોઈ શકે છે અને ખૂબ જ સ્મૂથ સપાટી ધરાવે છે સિરામિક મટીરિયલ્સની આ ખાસિયત છે કે તેની સરફેસ ઘણી સ્મૂથ હોય છે અને તેની હાર્ડનેસ એટલે કે કઠોરતા પણ ઘણી વધારે છે હાઇબ્રિડ બેરિંગો બધા સ્ટેનલેસ સ્ટીલ બેરિંગો કરતાં વધુ મોંઘી હોય છે બેરિંગ કેજ મટીરિયલ્સ એટલે કે બેરિંગના કેજ માટે કયા મટીરિયલ્સ વાપરવામાં આવે છે તો તે આ પ્રમાણે છે બ્રાસ બ્રોન્ઝ એલ્યુમિનિયમ અલોય આ બધા નોન ફેરસ મેટલ્સ હતા એટલે કે આયરન કન્ટેન્ટ નથી હોતું આ મેટલ્સમાં એટલા માટે તેને નોન ફેરસ મેટલ્સ કહેવામાં આવે છે બીજા છે તે ફેરસ મેટલ્સ છે એટલે કે તેમાં આયરન કન્ટેન્ટ હોય છે ક્વોલિટી કાર્બન સ્ટીલ થીન પ્લેટ આવા મટીરિયલ બેરિંગના કેજ બનાવવા માટે થઈને ઉપયોગી થાય છે નોન મેટલ એન્જિનિયરિંગ નાયલોન એન્ડ ફિનોલિક એડેસિવસ જેમ કે આપણે આગળ જોયું નાયલોન અને ફોર્મલ ડિહાઈડ એવા મટીરિયલ્સ કે જે નોન મેટાલિક મટિરિયલ્સ છે તે પણ કેજ બનાવવા માટે ઉપયોગ કરવામાં આવે છે બેરિંગ રિંગ અને રોલર મટીરિયલ તો બેરિંગ રિંગ અને રોલર મટીરિયલ માટે હાઈ કાર્બન ક્રોમિયમ બેઅરિંગ સ્ટીલ વાપરવામાં આવે છે તે સિવાય કાર્બ્યુરાઇઝ્ડ બેરિંગ સ્ટીલ અબ્રેશન અને કોરોશન રેઝિસ્ટન્ટ બેરિંગ સ્ટીલ પણ ઉપયોગ થાય છે હીટ રેઝિસ્ટન્ટ બેરિંગ સ્ટીલ આ બધા પ્રકારના મટીરિયલ્સ બેરિંગ રિંગ અને રોલર્સ બનાવવા માટે ઉપયોગ થાય છે મટીરિયલની પરફોર્મન્સ સારી હોવા માટે આ પ્રોપર્ટીઝ હોવી જોઈએ જેમ કે હાઈ સરફેસ લોડ કેપેસિટી એટલે કે તેની સરફેસ પર લાગતા લોડ સહન કરી શકતા સહન કરી શકવાની ક્ષમતા ઘણી વધુ હોવી જોઈએ ગુડ ઓબરેશન રેઝિસ્ટન્સ એનું ઓબરેશન રેઝિસ્ટન્સ ઘણું સારું હોવી જોઈએ હાઈ ઇલાસ્ટિક લિમિટ ઇલાસ્ટિક લિમિટ વધુ પડતી હોવી જોઈએ ગુડ હાર્ડનેસ એટલે કે કઠોરતા સારી હોવી જોઈએ ટફનેસ ગુડ સાઇઝ સ્ટેબિલિટી ગુડ ર રસ્ટ રેઝિસ્ટન્સ એટલે કે કાટ પ્રતિરોધક હોવું જોઈએ ગુડ પ્રોસેસિંગ પરફોર્મન્સ પ્રોસેસિંગના પર્ફોમન્સ ઘણા સારા હોવા જોઈએ આ પ્રકારના વિવિધ રોલર બેરિંગ્સના આકાર છે જેમ કે બોલ સ્ફેરિકલ રોલર સિમેટ્રિકલ સ્ફેરિકલ રોલર અસિમેટ્રિકલ સિમેટ્રિકલ એટલે કે બંને સાઈડથી બંને દિશાઓમાં સરખું હોય તેને સિમેટ્રિકલ જેમ કે તમે આ ફિગરમાં જોઈ જ શકતા હશો અને અસિમેટ્રિકલમાં બંને સાઈડમાં સાઇઝ અલગ અલગ આપેલી છે એટલા માટે તેને અસિમેટ્રિકલ કહેવામાં આવે છે કે બંને સાઇઝ બંને સાઈડમાં સાઇઝ અલગ હોય છે સિલિન્ડ્રિકલ રોલર્સ નીડલ રોલર અને કોનિકલ રોલર્સ આ વિવિધ પ્રકારના રોલર બેરિંગના આકારો છે કેટલાક કમર્શિયલ બેરિંગ એલોઇઝના કમ્પોઝિશન અને હાર્ડનેસ આ પ્રમાણે છે ટીન એન્ટીમની કેડમિયમ ક્રોમિયમ લેડ કોપર એલ્યુમિનિયમ આ બધા વિવિધ પ્રકારના મટીરિયલ વિવિધ કમ્પોઝિશન સાથે એની વિવિધ હાર્ડનેસ સાથે ઉપયોગ કરવામાં આવે છે જેમ કે તમે આ ટેબલમાં જોઈ શકશો કે ટેન એન્ટિમોની કોપર કમ્પોઝિશન્સવાળા જે મટીરિયલ છે તેની હાર્ડનેસ સૌથી ઓછું છે એટલે કે સત્યાવીસથી ઓગણત્રીસની વચ્ચે જ્યારે કે એલ્યુમિનિયમ સિલિકોન અને કોપર કમ્પોઝિશનના જે એલિમેન્ટ છે તેની હાર્ડનેસ સૌથી વધારે છે લગભગ સાહીઠની આસપાસ એનાથી પણ વધુ કોપર લીડ અને હોય છે જે સૌથી વધુમાં વધુ છે એકસો ચોવીસથી એકસો ચાલીસની આસપાસ તેની હાર્ડનેસ હોય છે તો આ હતા કમર્શિયલી અવેલેબલ અલોઇઝ બેરિંગ એલોઇઝ એટલે કે માર્કેટમાં આપણને કમર્શિયલી ઇઝીલી જે અવેલેબલ અલોયસ છે કે મિશ્રિત ધાતુ છે જે આપણે બેરિંગ્સ બનાવવા માટે ઉપયોગ કરી શકીએ છીએ પ્રમાણે હતા અને આ તેની હાર્ડનેસ હતી તો આપણે આપણા કાર્ય પ્રમાણે કે આપણા મટીરિયલ કે જે કાર્ય માટે આપણે યુઝ કરવાનું છે બેરિંગ એના અનુરૂપ એ પ્રકારની હાર્ડનેસના આપણે મટીરિયલ આ લિસ્ટ પરથી શોધીને બહાર માર્કેટમાંથી મેળવી શકીએ છીએ અને એ મટીરીયલને આપણે બેયરિંગ બનાવવા માટે ઉપયોગ થતો હોય છે તો આ હતું આજનું આપણું બોલ બે બેરિંગ મેટલનું લેસન જેમાં આપણે વિવિધ પ્રકારના બેરિંગ મેટલ્સ જે ઇન્ડસ્ટ્રીમાં બેરિંગ્સ બનાવવા માટે ઉપયોગ થાય છે તે જોયા અને બેરિંગ્સના વિવિધ કમ્પોનન્ટ માટે વિવિધ પ્રકારના બેર મટીરિયલ્સનો ઉપયોગ થાય છે જે પણ આપણે જોયા અને કમર્શિયલી એટલે કે માર્કેટમાં ઇઝીલી અવેલેબલ જે અલોઇઝ છે કે મટીરિયલ્સ છે જે બેરિંગ વાપરવામાં આવે છે તે પણ આપણે જોયું તો આ સાથે આપનું આજનું આ લેસન સમાપ્ત કરશું થેન્ક યુ